ધોરણ 4 વિષય પર્યાવરણ ગામ ગામના પાણી. આ પાઠની અંદર આપણે પાણીનો મહત્વ વિશે સમજીશું, પાણીથી થતા રોગો ને પાણી વિના પડતી મુશ્કેલીઓ વિશે જોઈશું. તો ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. ક્રિપલે અવાજ સાંભળ્યો કે દરવાજે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. પપ્પાએ મહેમાનને આવકાર આપે છે. તેમણે રુચિરને તેમના માટે ઠંડુ પાણી લાવવા કહ્યું. મહેમાને કહ્યું, હું ઠંડુ પીણું લઈશ નહીં. મહેમાન કહ્યું, હું ઠંડુ પાણી લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. એ કહે છે, એક ગ્લાસ સાદું પાણી આપો. પપ્પાએ કહ્યું, આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી. એના પપ્પા કહે છે કે આજકાલ અમને પીવાલાયક પાણી પણ મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી. એ ચોખ્ખું એમ દેખાતું જ નથી. સારું રહેશે જો તમે તે પાણી ન પીઓ. એવું કહે છે કે તમે મહેમાનને કહે છે તો પાણી ન પીઓ, એમાં સારું રહેશે. અમારી પાસે તો છૂટકો જ નથી, એટલે આવું પાણી પીવું પડે છે. ક્રિપલના પપ્પા કહે છે કે અમારે આ પીવા વિના છૂટકો જ નથી, એટલે પીવો પડે છે. એના પછી પાણીની રમતો. ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે. એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્કમાં ગયા. એક દિવસ સચિન અને નીરુ એના માતા પિતા સાથે વોટર પાર્કમાં જાય છે. ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા. ત્યાં વોટર પાર્ક હોય ત્યાં મોટા ફુવારા પણ હતા. નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે. સચિન કહે છે કે પાણીની અંદર કેટલી રાઇડ્સ છે. આ બાજુ કે મોટા તળાવો છે. સચિને કહ્યું, છબ છબ છબ. બંને પાછળ જોયું, છબ છબ થતા હતા. એટલે ઝૂમ 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 અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. પેલી લપસણી જોઈ છે, લપસણી અંદર તે બાળકો ઉપરથી નીચે પાણીમાં પડતા હતા. સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો. સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે જાય છે. થોડી ક્ષણોમાં જ તે ધબાક કરતો પાણીમાં પડ્યો. તે સચિન ધબાક કરતો પાણીની અંદર પડે છે. નીરુએ આશ્ચર્યથી ચીસ પાડી. એટલે નીરુની આશ્ચર્યથી જોશથી ચીસ પાડે છે. પછી તરત તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો. પાર્કની બહાર એટલે બાજુમાં એને મોટો અવાજ સાંભળ્યો. દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા. બધા એ દરવાજા તરફ દોડે છે. ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું. ત્યાં પાણી લેવા માટે ખાલી ઘડા અને ડોલ લઈને ઊભું હતું. એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેમની માતાને વળગેલું હતું. એટલે પાણીની કેટલી લેવા માટે કેટલી મુશ્કેલી, એટલા માટે એક નાનું બાળક પણ એમની માતાની જોડે બોટલ લઈને ઊભું હોય છે. સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ. સચિનની મમ્મી માતા હતા, મમ્મી એ એક ટોળાની અંદર એક માતા એક મહિલા પાસે જાય છે. શું વાત છે બેન, તેણે પૂછ્યું, કે શું વાત છે કે આમ ટોળે ટોળા લાગ્યા છો અહીંયા. મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તમે પૂછો છો શું વાત છે, અમારા કૂવામાં પાણી નથી. શું કહે છે કે અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે. અઠવાડિયામાં એક જ દિવસ પાણીનું ટેન્કર આવે છે, ત્યારે જ અમને પાણી મળે છે. કે અઠવાડિયામાં જે દિવસ ટેન્કર આવે, એક અઠવાડિયે એક વખત ટેન્કર આવે છે, એટલે કે એક જ વખત પાણી મળે છે, જે આજે આવ્યું નથી. આજે તે આવ્યું નથી. અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે, કે આટલું બધું તમારે રમવા માટે અહીંયા છે, કે અમે શું કરીએ કહો, અમે શું કરીએ કહો. વાંચો અને લખો, એના અંદર પ્રશ્નો છે જે તમારે ચોપડીની અંદર લખવાના છે. તમારા ઘરમાં ક્યારેક પાણીની અછત થઈ છે, ક્યારે? તો કે હા, જ્યારે પાણીની મોટર બળી ગઈ હોય ત્યારે પાણીની ટાંકી ભરવામાં મુશ્કેલી પડે છે, ત્યારે એ પાણીની અછત ઊભી થાય છે.
ત્યારે તમે શું કરો છો? તો કે આવી પરિસ્થિતિની અંદર સોસાયટીના કે મોહલ્લાના ભેગા થઈને એક પાણીનું ટેન્કર મંગાવીએ છીએ. તમે ક્યારેક પાણીમાં રમ્યા છો? ક્યાં અને ક્યારે? તો કે હા, ઉનાળા વેકેશનની અંદર અમે દાદા દાદી સાથે ગામડે જઈએ છીએ ત્યારે બોરના પાણીથી, બોરમાં જે પાણી આવે છે એનાથી રમીએ છીએ. તમે ક્યારેક પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે? કેમ? તો કે હા, કે ચોમાસા ઋતુમાં અંદર ત્યાં રસ્તામાં ગંદુ પાણી એકઠું થાય છે ત્યાં રમવાની ના પાડવામાં આવે છે, કારણ કે તે પાણીની અંદર જો પીવામાં કે શરીર ઉપર આવે તો ચામડીના રોગો, મરડો, ટાઇફોઇડ જેવા રોગો થઈ શકે છે. તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે? ચર્ચા કરો. હા, કે અમારી બાજુની ઘરે છે ત્યાં વાસણ ધોવા માટે ચકલી ચાલુ રાખવામાં આવે છે ત્યાં, અને ઉનાળાની અંદર ઘરની ચોકમાં નકામું પાણી છાંટવામાં આવે છે ઠંડક મેળવવા માટે. ત્યાં પાણીનો બગાડ થતો જોયો છે. આગળ શું આ પી શકાય? એલિસ બ્રિજ અમદાવાદ. અમદાવાદની વાત છે. લિફ્ટ વિશ્વા માળે ઊભી રહી. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં રજા છે. શાળાની અંદર રજા પણ હતી. સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો. એમની સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં એની શિક્ષકની બેનના ઘરે આવે છે. તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું. એની જે સ્મિતની મમ્મી ત્યાં કામ કરતી એટલે એ ઘર શાંત, સાફ અને ચમકતું હતું. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. સ્મિતને જોઈ તેમણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? સ્મિત પૂછે છે કે આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોઈ ગયો. ના, મેડમ હોય છે એ ટીવી ચાલુ કરે છે એટલે સ્મિત એ કાર્ટૂનની ચિત્રો જોવામાં મશગુલ થઈ જાય છે. એટલામાં અંજુ મેડમ બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે એમ સમાચાર પત્રમાં છે. કે સમાચાર પત્રમાં એવું છે કે આ વિસ્તારમાં ગટરનું પાણી પણ પીવા ભેગું થઈ ગયું છે એવા સમાચાર પત્રમાં છે. કે આ ગંદા પાણીના કારણે ઘણા લોકો ઝાડા અને ઉલટી થઈ ગયા છે. આવા ગંદા પાણીને કારણે ઝાડા અને ઉલટી પણ થઈ ગયા છે. તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે. તું કાલનું જે પાણી છે એ ખાલી કરી દે. થોડાક તપેલા પાણી ઉકાળી દે. થોડાક તપેલાની અંદર પાણી કે ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા. તમારા ઘર માટે પણ કે ઉકાળું પાણી લઈ જા. સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો. આજે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવાની રજા મળી, કે આજે લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં, અહીંયાથી પાણી મળી ગયું છે. પાછળ જોઈએ. તમને ક્યારેક ઝાડાને ઉલટી થયા છે? ત્યારે તમને કેવું લાગ્યું હતું? જ્યારે ઝાડા અને ઉલટી થાય ત્યારે આપણા શરીરમાં માંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય. ઝાડા ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી પણ ઓછું થઈ જાય છે, જે શરીર માટે નુકસાનકારક છે. પાણી ઓછું થવાને કારણે પાણી શરીરની અંદર અછત જોવા મળે જેને કારણે નુકસાનકારક છે. આપણા શરીરમાંથી ઓછું થયેલું પાણી ફરી પૂરું પાડવું મહત્વનું છે. ઓછું થયેલું પાણી પૂરું પાડવું એ મહત્વનું છે. ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળાવવા જોઈએ. પાણીની અંદર મીઠું અને ખાંડ પણ ભેળાવવા જોઈએ. હવે જોઈએ મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવીએ. મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવીએ એના શું થાય જોઈએ. એક પ્યાલો ઉકાળેલા પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો. એક ઉકાળેલું પાણી હોય છે પ્યાલામાં, એ એક ચમચી ખાંડ અને એક ચમચી મીઠું નાખો. એને ઠંડુ થવા દો. આ મિશ્રણને ચાખો. પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં. પાણી એ આપણા આંસુ છે આંખના, એના કરતાં કે ખારું થવું જોઈએ નહીં. જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણને પીવડાવો. કે જ્યારે જે વ્યક્તિ કે બાળકને કે ઝાડા ઉલટી થયા હોય ત્યારે આ મિશ્રણને કે પીવડાવવું જોઈએ.
સાથે હળવો હળવો ખોરાક પણ આપવો જોઈએ. નાના બાળકોને માતાનું દૂધ સતત આપવું જોઈએ, કે નાના બાળક હોય તો એને માતાનું દૂધ પણ સતત આપવું જોઈએ. થોડી દવા લેવી પણ જોઈએ, જરૂરી છે. તે ઘરે બનાવેલ પણ હોઈ શકે છે. જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વની છે. જો ઝાડા ઉલટી બંધ ન થાય તો ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ. આગળ જૂથ એક છે, એની અંદર જે લાગુ પડતું હોય તે બોક્સની અંદર રાઇટની નિશાની કરવાની છે. એ તમારે ચોપડીની અંદર ટીક કરવાનું છે. તમારી શાળામાં પાણી ક્યાંથી આવે છે? તો આપણી શાળાની અંદર પાણી નળ મારફતે આવે છે, તો નળની અંદર ટીક કરીશું. તમારી શાળામાં તમે પીવા માટેનું પાણી ક્યાંથી લાવો છો? તો આની અંદર ઓપ્શન છે, નળ છે, ટેન્ક છે, હેન્ડપંપ છે કે અન્ય. તો નળ મારફતે મેળવીએ છીએ, તો એની અંદર ટીક કરીશું. બધા ઘરથી લાવતા હશો, પણ આપણે અહીંયા એવું ઓપ્શન છે, તો નળ મારફતે ટીક કરીશું. જો નળ માટલું અને હેન્ડપંપ ન હોય તો તમે પીવાનું પાણી ક્યાંથી મેળવશો? જો નળ માટલું અને હેન્ડપંપ ન હોય તો પીવાનું પાણી ટેન્કર મારફતે મેળવીશું. બધા જ નળ અને હેન્ડપંપમાં પાણી છે? તો હા, તો બધા જ નળમાં કે હેન્ડપંપમાં પાણી છે, બધા જ નળની અંદર પાણી હશે. કોઈ નળ ટપકતો અથવા લીક થતો હોય તો તમે શું કરશો? કોઈ નળ ટપકતો કે લીક થતો હશે તો શિક્ષકને બોલાવીને શિક્ષકનું ધ્યાન દોરીશું અને પ્લમ્બરને બોલાવી અને રિપેરિંગ કામ કરીશું. બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે? તો હા, બધા માટલા પાણીથી ભરેલા અને ઢાંકેલા છે. એના પછીનો પ્રશ્ન છે, માટલા અને પાણી ભરવાના બીજા કયા કયા વાસણો રોજ સાફ થાય છે? તો આપણે ઘરે રોજ જોતા જ જશું, એની અંદર જે ડોલ છે, પવાલી છે, ઢાંકણ છે, ડોયો છે, ગ્લાસ છે, બરાબર વગેરે, આપણે વાસણો રોજ સાફ થાય છે. પીવાની પાણીને પીવા લાયક કેવી રીતે બનાવાય છે? તો પીવાની અમારી શાળામાં વોટર પ્યુરિફાયર છે, તેના દ્વારા પાણીને પીવા લાયક બનાવવામાં આવે છે. માટલા અથવા વાસણમાંથી ડોયા વગર પાણી લેવાથી શું થાય? તો માટલા અથવા વાસણમાંથી ડોયા વગર જો પાણી લેવામાં આવે તો હાથનો અને આંગળીઓનો મેલ એ માટલાની અંદર જશે. પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ કેવી રીતે સાફ કરવામાં આવે છે? તો પાણી પીવાના નળ અથવા માટલા પાસેની જગ્યાઓ રોજ મધ્યાહ્ન ભોજનમાં જે કામ કરતા બહેન છે એના દ્વારા સાવરણા વડે સાફ કરવામાં આવે છે. એની પછી જે જૂથ નંબર 2 છે, બોક્સમાં રાઇટને નિશાની કરવાની છે. તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે? તો હા, એમાં બાંધેલું શૌચાલય જે ખુલ્લી જગ્યા છે, તો કે બાંધેલું શૌચાલય છે, એની અંદર ટીક કરીશું. કેટલા શૌચાલય છે? તો અંદાજ 4-4 હશે. છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે? તો કે હા કે ના, તો કે હા. શૌચાલયમાં પાણી આવે છે? હા, શૌચાલયની અંદર પાણી આવે છે. પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા, ટાંકીમાંથી? નળ દ્વારા, તો કે હા, નળ દ્વારા આવે છે. ટાંકીમાંથી? હા, ક્યારેક નળ મારફતે ના આવતું હોય તો ઉપર જે ટાંકી બાંધેલી હશે એના મારફતે આવતું હશે, તો એની અંદર રાઇટ આવશે. શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? તો કે હા, હોય છે. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધુઓ છો? તો હા, આવશે એની અંદર. કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો છે? તો એની અંદર ટપકતો કોઈ નળ નથી, તો ના આવશે. શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? હા, તો રાઈટ આવશે એની હાની અંદર. તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે? તો અંદાજિત તો છોકરાઓની સંખ્યા હશે 900 એવી અને છોકરીઓની સંખ્યા હશે 400 એવી. છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે? તો છોકરીઓ માટે 5 અને છોકરાઓ માટે પણ 5 છે. જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે? પાણી ક્યાંથી લાવવામાં આવે છે? તો શૌચાલય ઉપર રોજ ઉપર રાખેલી ટાંકીમાંથી મેળવવામાં આવે છે.
આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? તો આ જગ્યાને સફાઈ કામદાર જે રાખેલો છે એના દ્વારા સફાઈ સ્વચ્છ રાખવામાં આવે છે. તો આ પાઠની અહીંયા પૂરો થાય છે, એટલે આ પાઠનું સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નો જવાબ સારા અક્ષરે વ્યવસ્થિત લખી દેવા. થેન્ક યુ.